એક રાજા નીકળ્યો તો બધા નીકળ્યા, તીર્થંકર નીકળે તો એની પાછળ ગણધરો થયા, ગણધરો થયા તો એની પાછળ સામાન્ય મુનિઓ થયા, શ્રવણીઓ આવ્યા, રાજા હોય તો જ પ્રજા, તીર્થંકર ચારિત્ર લેવું જ પડે. પાંચ પરમેષ્ઠીમાં સાધુ પદ અને નવ પદમાં મહત્વનું પદ હોય તો સમ્યક દર્શન. સમ્યક દર્શનની હજી વ્યાખ્યા તમે લોકો બરાબર સમજતા જ નથી, સાંભળો છો, સમજો પણ છો, પણ સ્વીકારતા નથી, જીવનમાં ઉતારતા જ નથી. રોડ ઉપરથી નીકળે ને જેટલા બાવા મંદિર દેખાય, જેટલી ધજા ફરકતી દેખાય, હાથ જોડતા જવાના, માથું ઝુકાવતા જવું, કારણ કે વિતરાગનું સાચું સ્વરૂપ તમે ઓળખી શક્યા નથી. એક ધનપાલ ઓળખી ગયો વિતરાગનું સ્વરૂપ તો બ્રાહ્મણમાંથી ચુસ્ત જૈન બની ગયો. આપણે જૈન કુળમાં જન્મવા છતાં પણ હજી વિતરાગના સ્વરૂપને નથી ઓળખી શક્યા. આપણા વિતરાગ દેવ છે, આપણા પંચ મહાવ્રતધારી ગુરુ છે. અરિહંતો અરિહંતો સંથારા પુરુષી યાદ કરો, અરિહંતો મહ દેવો જાવત જીવમ સુસાહુણો. આલિયા માલિયાના રવાડે નહીં ચડી જવાનું. આજકાલ એમાં આપણા ગામડામાં રહેનારા હોય તો ભુવા ને એ બધાના રવાડે એવા ચડે એવા ચડે, અને પછી જે બધા ધતિંગો બહાર આવે છે, સુસાહુણો ગુરુ પંચ મહાવ્રતધારી હોય, ઉન્માર્ગની દેશના ન આપતા હોય, સુસાધુ હોય, એ જ મારા ગુરુ. જીણ પન્નતમ તત્તમ યસમ્મતમ મય. પ્રભુએ જે તત્વ પ્રરૂપ્યું છે એ જ સાચું છે. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણે હિમ ભવે. કોઈ ચીજ મને ન સમજાય એમાં ભગવાનની વાણીમાં કચાશ નથી, મારી સમજણમાં કચાશ. બની શકે કે ના બની શકે? સ્કૂલમાં આપણે ભણતા હતા બધું સમજાતું હતું, ચેતન કેમિસ્ટ્રીમાં કેટલું સમજાતું હતું? બહુ ઓછું. જ્યોમેટ્રીમાં શું સમજાતું હતું? કઈ ઠેકાણા નતા પડતા, મારી વાત કરું છું, કઈ નહીં, ગોખી લેતા હતા અને દોરી આવતા હતા અને માર્ક્સ લઈ આવતા હતા, એ વાત જુદી છે. કોઈ કેમિસ્ટ્રીમાં ભલે ઠેકાણું ન પડે પણ એ ફોર્મ્યુલા તો બરાબર હતી ને, H2O = પાણી. પાણી બોલો ભાઈ, પારાની મર્ક્યુરી એની ફોર્મ્યુલા આવડે છે? નહીં આવતા. બધું પરીક્ષા પૂરતું જ હોય, બાકી કઈ ના હોય, એમાં કઈ ગમ જ ન પડતી હોય, છતાંય માનવું પડે ને, કારણ કે એ લોકોએ પ્રયોગ કર્યા છે. આપણને સીધા સાચું બોલો, એક લાઇટ કરવા માટે ઓલા એડિસન, થોમસ આલ્વા એડિસન, એને કેટલા બલ્બ ફોડ્યા ખબર છે? હજારો બલ્બ ફોડ્યા, ત્યારે એને એક લાઇટ શોધી. હવે આજે તમારે લાઇટ ચાલુ કરવી હોય તો હજારો બલ્બ ફોડવા પડે ખરા? તમારે શું કરવાનું? સ્વિચ દાબી ફટાક દઈને લાઇટ ચાલુ થઈ ગઈ. મારે એ જ કેવું છે, પરમાત્માએ 12.5 વર્ષ સાધના કરી, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ્ઞાનમાં જે દેખાયું એ એમણે આપણને કહી દીધું કે રાત્રિ ભોજનમાં શું પાપ, અભક્ષ્યમાં શું પાપ, કંદમૂળમાં શું પાપ, દ્વિદળમાં શું પાપ, વાસીમાં શું પાપ, આ બધું એમણે કહી દીધું છે. હવે મારે તમને પાછું બતાવવાનું કે વાસી ભોજનમાં કેટલા જીવ થાય, દ્વિદળ ભેગું કરો તો એમાં કયા જીવો ઉત્પન્ન થાય, અભક્ષ્યમાં કેવા જીવો ઉત્પન્ન થાય, આ બધું મારે બતાવવાનું ના હોય. હવે મારે તમને કહેવાનું હોય, તમારે સ્વીકારવાનું હોય અને ઘરે જઈને નક્કી કરવાનું હોય, આજથી અભક્ષ્ય બંધ, કંદમૂળ બંધ, વાસી બંધ, દ્વિદળ બંધ, નહીં એ જ ચાલુ. અમે આંબેલ કરી શકીએ પણ ઘરે જઈને વાસી ના છોડી શકીએ, અમે ઓળી કરી શકીએ પણ અમે દ્વિદળ ના છોડી શકીએ, અરે અમે અઠાઈ કરી નાખીએ, શત્રુંજય તપ કરી લઈએ, ક્ષીર સમુદ્રનો તપ કરી લઈએ, પણ અમારાથી કંદમૂળ તો ના છૂટે, તો સમ્યક દર્શન ક્યાં રહ્યું? સમ્યક દર્શન એમ કે છે, સમ્યક એટલે સાચું, દર્શન એટલે વિચાર, સાચો વિચારધારા, એક સાચી વિચારધારા પરમાત્માએ આપણને આપી. આ તત્વ આમ છે, આ તત્વ આમ છે, આ તત્વ આમ છે, હવે તમે નક્કી કરો તમારે શું કરવાનું. આ હેય છે, આ જ્ઞેય છે, આ ઉપાધિ છે, આ છોડવા જેવું છે, આ આચરવા જેવું છે, આ જાણવા જેવું છે. હવે તમારી આગળ બધું જ મૂકી દીધું. મેડિકલ સ્ટોરમાં જાઓ તો ત્યાં ઝેર પણ હોય કે ના હોય, ઝેર બી વેચે,
ભલે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ એ વાત જુદી છે, પણ ઝેર લ્યો તો શું કરે, મારે કે ન મારે? તો ઝેર છોડવા માટે છે, લેવા માટે નથી. એમ ભગવાન પણ તમને પાપ બતાવે, આ અભક્ષ્ય, આ વાસી, આ કંદમૂળ, આ સચ્ચિત, તો એ બધું ખાવા માટે નથી બતાવ્યું. શેના માટે બતાવ્યું? છોડવા.